અંકલેશ્વર શ્રવણ વિદ્યા ભવન માં સમર કેમ્પ યોજાયો હતો. શ્રવણ વિદ્યા ભવન માં નર્સરી થી ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે 22 થી 24 એપ્રિલ સુધી 3 દિવસીય સમર કેમ્પ યોજાયો હતો. શાળાના બાળકો ભાગ લઈને વેકેશનની મજા સાથે જ્ઞાન સાથે ગમ્મતની મોજ માણી હતી. શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી, મંત્રી કિરણભાઈ મોદી તથા આચાર્ય દીપિકાબેન મોદીના માર્ગદર્શન હેઠળ શ્રવણ વિદ્યાભવનમાં નર્સરીથી ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે 3 દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ મુક્ત મને પોતાની મનગમતી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે, પોતાનામાં રહેલી પ્રતિભાને ખીલવી શકે, સમર કેમ્પમાં મોજ મસ્તી અને ગમ્મત સાથે જ્ઞાન મેળવી શકે એ ઉદ્દેશથી સમર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 3 દિવસીય સમર કેમ્પમાં નર્સરીથી ધોરણ 8ના કુલ 381 વિદ્યાર્થીઓ જોડાયા હતા. સમર કેમ્પમાં યોગા, ઝુમ્બા ડાન્સ, ઇન્ડોર અને આઉટડોર રમતો, છાપકામ તથા ક્રાફ્ટની વિવિધ પ્રવૃત્તિઓ, કુક વિધાઉટ ફાયર, વિદ્યાર્થીઓનો મનગમતો રેઇન ડાન્સ, ગરબા વગેરે જેવી પ્રવૃત્તિઓનું આયોજન ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવ્યું. કેમ્પર્સનો ડ્રેસ કોડ અનુક્રમે લાલ, પીળો અને લીલો રાખવામાં આવ્યો. સમર કેમ્પના પહેલા દિવસે રંગબેરંગી ફુગ્ગાઓ, ચોકલેટ અને વેલકમ ડ્રિંક્સમાં શેરડીનો રસ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું અને દાબેલીનો નાસ્તો આપવામાં આવ્યો. નર્સરીના બાળકો માટે શાળાઓમાંથી જ પૌષ્ટિક નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું. કુક વિધાઉટ ફાયરની પ્રવૃત્તિ સમયે ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓને શાળામાંથી જ ભેળ બનાવવા માટેની સામગ્રી આપવામાં આવી હતી. ધોરણ 5 થી 8 વિદ્યાર્થીઓને ભેળની સામગ્રી ઘરેથી લાવ્યા હતા અને સૌ વિદ્યાર્થીઓએ પોતાની જાતે ભેળ બનાવી કુક વિધાઉટ ફાયરની પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો. સાથે જ વિદ્યાર્થીઓ માટે રસપૂરી ઇદ્રાસ સાથેના સંપૂર્ણ સ્વાદિષ્ટ ભોજનની પણ વ્યવસ્થા શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી દ્વારા કરવામાં આવી હતી. દરેક વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ સમર કેમ્પમાં ખૂબ જ મોજ મસ્તી કરી સમર કેમ્પના 3 દિવસના મૂલ્યવાન સમયમાં પ્રસન્નતા અને આનંદ ઉલ્લાસના રંગો ભરી દીધા હતા. વિદ્યાર્થીઓના ખિલખિલાટ અને હસતા ચહેરાઓથી સમર કેમ્પ દીપી ઉઠ્યો હતો.